गुड मॉर्निंग मित्रों, केम छो बधाय? मजामां? सरस। तमारा बधानी नोटबुको जे छे ई जोई, अमुक लोकोए आपी छे, अमुक लोकोए नथी आपी। तो मित्रों, आ वस्तुमां आळस न करो। नोटबुकोनुं काम जे छे एने जल्दी पूरो करो, बराबर छे? जेटलुं लक्ष्य वधारे એટલું વધારે તમને બોધ મળશે, શીખવા મળશે। એટલે લખવાનો આગ્રહ રાખું છું। એટલે મહેરબાની કરીને બધું પૂરું કરો, અને જેવું પૂરું થાય તેવી તમારી નોટબુકો તમને જેમ સૂચના મળતી જાય તેમ તમારી શાળામાં જમા કરાવો। લખવાથી ઘણો બધો ફાયદો થાય છે, બરાબર? હમણાં થાય કે પછી થાય, પણ લખવાથી ફાયદો જરૂર થાય છે। માટે મહેરબાની કરીને નોટબુકો જમા કરાવો, બરાબર છે? ચાલો હવે આગળ વધીએ। અત્યાર સુધી આપણે પાસ એક, પાસ અગિયાર અને પાસ બે, એટલે કે બે કવિતા ભણ્યા છીએ અને એક પાસ ભણ્યા છીએ। આજે આપણે ભણશું બારમો પાઠ। પાઠનું નામ છે કિંતુ હો કુટી લેતા। આ પાઠનો સાહિત્ય પ્રકાર થશે નિબંધ। આ પાઠનો સાહિત્ય પ્રકાર થશે નિબંધ, કારણ કે આ પાઠમાં એક શબ્દ ઉપર ચર્ચા કરવામાં આવી છે। એક શબ્દ કિંતુ, બરાબર? કિંતુ હો એટલો એ શબ્દની પાંચમી અને છઠ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે। પણ મિત્રો, આની અંદર મૂળ શબ્દ છે કિંતુ હો। હવે કિંતુ એટલે તમને ખબર જ છે, પરંતુ, પણ, બરાબર, અથવા, વગેરે। ઘણી વખત અથવા પણ કહેવાય છે, ઘણી વખત કહેવાય છે, પણ બહુ ઓછું કહેવાય છે, પણ ક્યારેક કહેવાય છે। એટલે પરંતુ, પણ, વગેરે, અથવા આ બધા શબ્દો માટે વપરાતો આ કિંતુ જે છે એ એક અવ્યય છે। શું છે? અવ્યય છે। વાત કરીએ નિબંધ કોને કહેવાય, તમે ધોરણ છ સાત થી કરીને કે કદાચ પાંચમા થી કરીને ગુજરાતી વિષયમાં નિબંધો લખતા આવ્યા છે, બરાબર? એટલે તમને બધાને ખ્યાલ જ હશે કે નિબંધ એટલે શું। પણ નિબંધની એક વ્યાખ્યા છે જેની અંદર કોઈ એક નક્કી કરેલા વિષય ઉપર સામે સામે ચર્ચા કરવામાં આવતી હોય, લખતા હોય ત્યારે ચર્ચા થાય છે, પણ ત્યારે કોઈ એક લખનારો ચર્ચા કરે છે। પણ જો કોઈ બે વ્યક્તિઓ સામા સામા બેસીને ચર્ચા કરતા હોય તો એ પણ વિષય જે છે એને નિબંધ જ કહે છે, કારણ કે ચર્ચાના વિષયમાં જે વસ્તુ છે એનાથી કોઈ પુસ્તક સંપાદિત થાય, કોઈ લેખ બહાર આવે તો એને નિબંધ જ કહે છે। તો આ કિંતુ હો કુટી લેતા નિબંધનું નામ છે। સંસ્કૃતનું એક નિબંધ પુસ્તક છે, નિબંધ ગ્રંથ છે, અને એ સંસ્કૃતમાં નિબંધ ગ્રંથનું નામ છે પ્રબંધ પારિજાત। હવે આ પ્રબંધ પારિજાતની અંદર આ નિબંધ આવે છે કિંતુ હો કુટી લેતા। પ્રબંધ પારિજાત નામનું જે પુસ્તક છે એના રચયિતાનું નામ પણ હું તમને કહી દઉં, તમારે પાઠ્ય પુસ્તકમાંથી જોઈ લેતા હું છું। મથુરાનાથ રાજસ્થાનના કવિ છે, રાજસ્થાનના પંડિત છે। આ પંડિતનું નામ છે મથુરાનાથ। મથુરાનાથે આવા ઘણા બધા વિષયો ઉપર, આ તો એ કિંતુ શબ્દ છે, પણ આવા ઘણા બધા વિષયો ઉપર આખું એક નિબંધ પુસ્તક રચ્યું છે, અને નિબંધ પુસ્તકનું નામ છે પ્રબંધ પારિજાત। આ પ્રબંધ પારિજાતની અંદર ઘણા બધા વિષયો છે, એમાંથી આ પાઠ પણ તૈયાર કરેલો છે। આ પાઠ જે છે એ તમને હાસ્યરસ આપી જશે, તમને થોડું હસાવશે, કારણ કે એની અંદર વિવિધ પ્રકારના ત્રણ એવા પ્રસંગો આવશે આ કિંતુ શબ્દને લીધે કવિની, એમ કે રોજિંદા જીવનમાં એવી ઘટનાઓ બનશે, અને ઘટનાઓને ધ્યાનમાં રાખીને કવિ પોતાના અનુભવ છે એ આ પાઠમાં લખશે, બરાબર? તો હવે આ પાઠની ચર્ચા કરીએ। આ પાઠમાં શું છે એના વિશે તમે લોકોને સમજાવું। પાઠમાં એવું છે કે સૌથી પહેલો પ્રસંગ આમાં શરૂઆતમાં એવું જ આવશે કે કિંતુ શબ્દના કારણે મારા જીવનમાં
ઘણા બધા એવા પ્રસંગો ઉભા થયેલા છે કે જેમાં જાણે કે કોળીઓ મોઢા સુધી આવ્યો હોય પણ આ કિંતુ સુધના કારણે કોળીઓ પાછો છીપાઈ ગયો, એટલે કિંતુ કૂટી લેતા એવું નામ આપવામાં આવ્યું છે. તો પહેલો પ્રસંગ તમને આ પાંચમાંથી કહું, જે પાંચમાં છે એ પ્રમાણે. તો જે કવિ છે એ કવિના વારસાગત વંશ પરંપરાગત એક જમીન હોય છે. હવે એ જમીન છે પણ જમીનના દસ્તાવેજ જે છે કે કાગળિયા જે કઈ છે એમાં કંઈક લોચો છે, એટલે ઘણા સમયથી કોર્ટમાં ન્યાયાલયમાં એનો કેસ ચાલતો હોય છે. હવે કેસ ચાલતો હોય છે એમાં કવિ થોડી વધારે મહેનત કરે છે અને વધારે મહેનત કરીને પોતાના કેસને સગડો બનાવ્યો છે. બધું નક્કી થઈ જાય છે, જજ જે છે એ પણ ચુકાદો આપવા માટે તૈયાર હોય છે, પણ છેલ્લે કોક તાલુકા પંચાયતમાંથી કે બીજી કોઈ પણ સરકારી ઓફિસમાંથી સ્ટે ઓર્ડર લઈ આવે છે. હવે સ્ટે ઓર્ડર લઈ આવે છે એના કારણે એનો જે કેસ એના પક્ષમાં આવવાનો હતો એ કિંતુ એના કારણે એના પક્ષમાં આવતો નથી. એટલે એમાં જે જજ સાહેબ છે, જે ન્યાયાધીશ મહોદય છે, એ ન્યાયાધીશ મહોદય કહે છે કે ભાઈ આ જે ભાઈ છે કવિ છે એમના વારસાગતની આ મિલકત છે, આની માલિકીની જમીન છે, પણ કિંતુ આજે મને ત્યાંથી કોર્ટમાંથી કે તાલુકા પંચાયત કે ગમે તે કચેરીમાંથી આવો સ્ટે ઓર્ડર આવી ગયો છે, એટલા માટે હમણાં આ કેસને મુલતવી રાખવામાં આવે છે. પછી કવિની બીજી ઘટના જે છે એનું વર્ણન પણ હું તમને કરીને કહું કે કવિ જે છે એમણે એક પુસ્તક બનાવ્યું છે. એ પુસ્તક બહુ જ સરસ છે, બહુ જ સુંદર છે, બરોબર. અને એ પુસ્તક સંસ્કૃતમાં એમણે લખ્યું છે કારણ કે કવિ પોતે સંસ્કૃતના જાણકાર છે. હવે કવિ પોતે જયારે સંસ્કૃતના જાણકાર છે એટલે સંસ્કૃતની અંદર બહુ જ સરસ રીતે એમણે આ પુસ્તક રચી નાખ્યું. એના મુદ્રણ ઉપરનું જે મુખપૃષ્ઠ છે એમાં પણ ચિત્રો સરસ વ્યવસ્થિત મૂક્યા, બહુ સારા મૂક્યા. અને કવિને એમ થયું કે ચાલો કોઈ રાજનેતાની પાસે જાઓ અને એ નેતા જો સાહિત્ય રસિક હોય, એ નેતાને જો સાહિત્યમાં રસ પડતો હોય અને એને જો આ પુસ્તક વિમોચન કરવાનું કામ ગમતું હોય તો એને હું કહું કે એ મારું પુસ્તક જે છે એને પ્રકાશિત કરે અને એનું વિમોચન પણ કરે. એટલે કવિ પોતાનું પુસ્તક લઈ અને એ નેતા પાસે જાય છે. હવે નેતાને સંસ્કૃત આવડતું હોતું નથી. શું છે? નેતાને સંસ્કૃત આવડતું નથી. એટલે નેતા એનું પુસ્તક પહેલે તો લે છે, આખું જોવે છે ફેરવીને, અને અંદર પાના પણ ફેરવે છે અને અંદર પણ જોવે છે. નેતા જયારે જોતા હોય છે ત્યારે કવિને એમ થાય છે કે આ તો મારા પુસ્તકને બહુ માન આપશે, બહુ સારી રીતે આને પ્રકાશિત કરવામાં પણ મારી મદદ કરશે. પણ નેતા આખું પુસ્તક જોયા પછી, ચારે બાજુથી આખું પુસ્તક જોયા પછી શું કહે છે ખબર છે? તમે પુસ્તક બહુ જ સારું લખ્યું છે, તમારું લખાણ પણ મને એમ લાગે છે કે સારું જ હશે, એમાં કોઈ ભૂલો નહીં હોય, બરોબર. તમે જે આમાં ચિત્રો મૂક્યા છે એ પણ બહુ યોગ્ય મૂક્યા છે. તમે આનું જે મુખપૃષ્ઠ બનાવ્યું છે એ પણ બહુ સારું બનાવ્યું છે. પણ કિંતુ શબ્દ આવી ગયો, પણ આ પુસ્તક જો તમે સંસ્કૃત સિવાય ગુજરાતીમાં કે હિન્દી ભાષામાં જો લખ્યું હોત તો મને વધારે સમજણ પડત. હવે આવું કહીએ છે એટલે કવિ વળી પાછા ઘરે આવી નિરાશ થઈ અને બેસી જાય છે. અને કવિ એવું માને છે કે વળી પાછો કિંતુ શબ્દ વચમાં આવ્યો અને નેતાએ મારું પુસ્તક પાછું ધકેલ્યું. ત્રીજી ઘટના, કવિ એકવાર માંદા પડે છે, શરદી ઉધરસ કે તાવ એવી નાની બીમારી છે એને, અને એ બીમારીમાંથી ઉભા થયા છે અને ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યા છે. પણ બન્યું એવું કે તે જ દિવસે જ્યારે એમની દવા અને બધું એ લઈને ડોક્ટર પાસેથી ઘરે આવી ગયા છે, પણ બન્યું એવું કે એ જ દિવસે તેમને કોઈ જગ્યાએ જમવાનું આમંત્રણ મળ્યું. હવે જમવાનું જ્યારે આમંત્રણ મળ્યું છે, મિત્રો સાથે જમવા જવાનું છે કોઈ પ્રસંગમાં, ત્યારે એ વળી પાછા ડાયા થઈ અને ડોક્ટરને પૂછવા જાય છે કે હું તો હવે બરોબર છું ને,
मने तो हवे बधुं मटी गयुं छे ने, मने हवे कोई तकलीफ नथी ने, तो मने खावा पीवानी छूट, हुं शुं बधुं खाई शकुं, मने एक आमंत्रण पण मळेलुं छे, एटले मारे जवुं पड़शे लोकोनी साथे जमणवारमां। एटले डॉक्टर पण एनी बधी वात सांभळे छे। डॉक्टर कहे छे तमारे मित्रों साथे जवुं होय तमने छूट, तमारे एनी साथे फरवुं होय तमने छूट, पण किंतु वरी किंतु शब्द आवे, पण तमारा माटे मिष्ठान वाळुं भोजन घरिष्ठम एमां ए शब्द वापर्यो छे, पण तमारा माटे मिष्ठान वाळुं भोजन लेवुं वर्जित छे, एटले के मनाई छे, तमारे आवुं भोजन लेवानुं नथी, अने बहु तीखुं तमतमतुं पण खावानुं नथी। तो भाई मित्रो साथे जवानो मतलब शुं, बराबर? એટલે આમ કવિ પોતાના ત્રણ પ્રસંગો આ પાઠની અંદર બતાવે છે, અને ત્રણ પ્રસંગોની અંદર કવિ એવું માને છે કે આ જે કીર્તુ શબ્દ છે એની કુટિલતા છે એ મને નડી છે, અને મને દર વખતે હું જ્યારે રાજી થવાનો છું, જ્યારે મને ખુશ થવાનો મોકો મળે છે, ત્યારે આ શબ્દ કીર્તુ છે એ મારી ખુશીને રોકી લે છે, એ મારી પ્રસન્નતાને અટકાવે છે। માટે મારા જીવનમાં આ કિંતુની કુટિલતા આ રીતે ઘડી છે। આમ એ શબ્દની અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે આ કિંતુ શબ્દ કેટલો કુટિલ છે। સમજાણું? બસ આ રીતે જ તમે જેમ પાઠનું સ્વાધ્યાય દર વખતે લખો છો એમ લખી નાખવાનું છે। પાઠનું દરેક સ્વાધ્યાય જેટલું ચોપડીમાં આપેલું છે પદ લખી નાખજો, બરાબર છે? અને પાઠનું જે ભાષાંતર છે એ ભાષાંતર તમને હું વોટ્સઅપમાં ટાઈપ કરી ને મોકલી આપું છું, તમારા ગ્રુપમાં મોકલી દઈશ, બરાબર? તમારું જે 11-12 શ્રીજી વિદ્યાલયનું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર હું તમને લોકોને સંસ્કૃત વિષયના 12મા પાઠનું ભાષાંતર લખીને મોકલી દઈશ। તમે લોકો ઘરે નોટબુકો આવી જાય એટલે એની અંદર આ પાઠનો સ્વાધ્યાય ને બધું લખી નાખજો, બરાબર? બીજું વળી આવતા પીરિયડમાં ભણશું અને પછીના ક્લાસમાં ભણશું। ત્યાં સુધી બધાને આવજો।